फ्रीलांसर तरीके काम करता शशांके छेલ્લા કેટલાક મહિનાથી એક ખાનગી કંપનીમાં કલાકના હિસાબે કામ શરૂ કર્યું છે, પરંતુ જે લાભ સંગઠિત સેક્ટરના કર્મચારીને મળે છે તેવા લાભ મેળવવાથી શશાંક વંચિત રહી જાય છે। આવી રીતે કામ કરવાથી તેને ઇન્સ્યોરન્સ જેવા લાભ નથી મળતા। જો કે શશાંકને હવે જાણવા મળ્યું છે કે માર્કેટમાં હવે ન્યુ એજ ઇન્સ્યોરન્સ કવર આવી ચૂક્યા છે। આવા ગિગ વર્કર્સ અને ફ્રીલાન્સરને ઇન્સ્યોરટેક કંપનીઓ દ્વારા વિશેષ કવર આપવામાં આવે છે। આવા લોકોની સંખ્યા વધી છે અને આથી ઇન્સ્યોરન્સની માંગ પણ વધી છે। ગિગ વર્કર એટલે એવા લોકો કે જે કોઈ કંપનીમાં ફૂલ ટાઈમ એમ્પ્લોયી તરીકે કામ ન કરતા હોય। આવા કર્મચારીઓ કરાર આધારિત એટલે કે કોન્ટ્રાક્ટ પર કામ કરતા હોય છે। તેમના માટે બજારમાં જેટલી પણ ઇન્સ્યોરન્સ પોલિસી ઉપલબ્ધ છે તેનો સમયગાળો મહત્તમ એક વર્ષનો છે અને આવા પ્લાન ખરીદવાની પ્રક્રિયા પણ લાંબી છે। આથી ગિગ વર્કર્સ અને ફ્રીલાન્સરને લોંગ ટર્મ ઇન્સ્યોરન્સ મળવું મુશ્કેલ છે। policybazaar.com ના કોર્પોરેટ ઇન્સ્યોરન્સ હેડ રઘુવીર મલિક કહે છે કે આ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને જ ઇન્સ્યોરટેક કંપનીઓએ વીમા માર્કેટમાં પ્રવેશ કર્યો છે। નિયમિત પગાર ન મળતો હોય તેવા લોકોને જે કવર લેવામાં મુશ્કેલી પડે છે તેવા કવર આ કંપનીઓ ઓફર કરી રહી છે। ન્યુ એજ ઇન્સ્યોરન્સમાં માઇક્રો કવર લેવામાં આવે છે કે જેમાં એક દિવસથી લઈને એક સપ્તાહ સુધીનું કવર સામેલ હોય છે। ગિગ વર્કર્સ આવા કવર પોતે પણ ખરીદી શકે છે અને પોતે જે કંપનીમાં કે સ્ટાર્ટઅપમાં કામ કરતા હોય તે પણ આવા માઇક્રો કવર ખરીદીને તેમને આપી શકે છે। એસોચેમના રિપોર્ટ અનુસાર વર્ષ 2024 સુધીમાં ભારતનું ગિગ સેક્ટર 17% ચક્રવૃદ્ધિ દરે વધીને $455 અબજ પહોંચી જશે। અન્ય એક અંદાજ અનુસાર વર્ષ 2025 સુધીમાં ક્ષેત્રમાં રોજગારી મેળવનારા લોકોની સંખ્યા વધીને 35 કરોડ થઈ શકે છે। આવી સ્થિતિમાં ગિગ વર્કર્સમાં ન્યૂ એજ ઇન્સ્યોરન્સની માંગ વધશે તે પણ સ્વાભાવિક છે। ઇન્સ્યોરટેક કંપનીઓ એટલે ટેકનોલોજી આધારિત નવી પેઢીની વીમા કંપનીઓ। આ કંપનીઓ પરંપરાગત વીમા કંપનીઓ કરતા અલગ છે। આવી કંપનીઓમાં કવર ફોકસ, પ્લમ ઇન્સ્યોરન્સ અને પ્રોબસ ઇન્સ્યોરન્સનો સમાવેશ થાય છે। ઘણી કંપનીઓ પોતાને ત્યાં કામ કરતા ગિગ વર્કર્સને આવા ઇન્સ્યોરન્સ કવર આપે છે। આવા કવર માટે તેઓ ન્યૂ એજ ઇન્સ્યોરન્સ કંપનીઓ સાથે ટાઈઅપ કરે છે। કેટલીક કંપનીઓ તેમના કર્મચારીઓને તેની પ્રોડક્ટિવિટીના આધારે કવર આપે છે, એટલે કે એક કર્મચારી તરીકે કંપનીની આવકમાં તમારું કેટલું યોગદાન છે તેના આધારે તમને ઇન્સ્યોરન્સ કવર મળશે। તો કેટલા કામના છે આ ન્યૂ એજ ઇન્સ્યોરન્સ કવર? ગિગ વર્કર્સ અને ફ્રીલાન્સર તરીકે કામ કરનારા લોકો માટે ન્યૂ એજ ઇન્સ્યોરન્સ કામના છે। આવા ઇન્સ્યોરન્સથી તેમને આરોગ્ય વીમો, અકસ્માત વીમો, પ્રાથમિક સારવાર વીમો, મેન્ટલ હેલ્થ સપોર્ટ વગેરે ફાયદો મળે છે। ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સની સુવિધાથી વંચિત આવા કર્મચારીઓ માઇક્રો કવર મેળવી શકે છે। ડિલિવરી, હાઉસ ક્લિનિંગ, સિક્યુરિટીઝ જેવા અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરનારા લોકોને પણ તેનાથી ઇન્સ્યોરન્સ કવરેજ મળે છે। મની9ની સલાહ: ન્યૂ એજ ઇન્સ્યોરન્સમાં અન્ય કવરેજની સાથે ક્રેડિટ ઇન્સ્યોરન્સ પણ મળે છે। ક્રેડિટ ઇન્સ્યોરન્સ પણ એક પ્રકારની ઇન્સ્યોરન્સ પોલિસી છે કે જેનો ઉપયોગ મૃત્યુ, વિકલાંગતા અને અન્ય કોઈ સંજોગોમાં બેરોજગારી જેવી સ્થિતિ ઊભી થાય તો તેનું દેવું ચૂકવવા માટે થાય છે। જો કોઈ વીમા ધારક કોઈ કારણસર લોન ન ભરી શકે તો આવા ઇન્સ્યોરન્સની મદદ મળી રહે છે। આ કારણસર ન્યૂ એજ ઇન્સ્યોરન્સનું મહત્વ વધી જાય છે। આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। એટલું જ નહીં, મની9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરીને લેટેસ્ટ માહિતી મેળવી શકો છો। અને હા, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ન ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે।